શ્રાવણ મહિનો આવ્યો, તમારા વરત આવ્યા, પણ માં તમને તો ખબર છે ને મારી પાસે કાંઈ નથી. આ માટીની મૂર્તિ બનાવીશ, 10 દી લગી અપવા રાખીશ અને દીવાબત્તી કરીશ. જી થાય એમ હશે એ હું તમારી સામે ધરીશ. બસ, પણ તમે મારી ઉપર દયા રાખજો. જય દશામાં. પણ ધ્યાન રાખીને જઈજો. હા બેન. ભાઈ, આપણા ઘરમાં દશામાં પધાર્યા છે. દશામાને પગે લાગીને એના આશીર્વાદ લઈ પછી તમે નિશાળે જાઓ. દશામાં અમારું આ દુનિયામાં તમારી સિવા કોઈ નથી. અમે ત્રણેય ભાઈ બહેન આ દુનિયામાં હાવ એકલા છે. તમે અમારી ધ્યાન રાખજો અને અમારી પર દયા કરજો. જય દશામાં. જય દશામાં. જય દશામાં. જય દશામાં. અરે સાસુમાં, સાસુમાં, તમને ખબર છે શું? અરે ઓલી દેરાણી રહી ને, એને તો પાઠ માંડો છે. દશામાના વાર આવે છે ને, પાઠ માંડો છે, હાંડરી બેળાવી છે. અરે ભક્તિમાં તો હાવ ગાંડી તૂર થઈ ગઈ છે. અરે આપણા બાજુ શું આજુબાજુમાં કાંઈ ક્યાંય ધ્યાન જ નથી દેતી. અને નકરી એના ભાઈની સેવા કર્યા રાખે છે અને ભક્તિ કર્યા રાખે છે. ભક્તાણી બની ગઈ છે. અરે હાવ ભક્તાણી બની ગઈ છે. અરે રાત ને દિવસ દશામાં દશામાં જ કર્યા રાખે છે અને ભક્તિ જ કર્યા રાખે છે નકરી. અને આપણામાં તો ક્યાં ક્યાં ધ્યાન જ દે છે. હા, હું એક ભક્તિ અને એક એના ભાઈ, એને એ બે જ વસ્તુ દેખાય છે. તોય જો એના ભાઈ હેલે જાય, જો આમ જો એના ભાઈને તૈયાર કરી કરી નિશાળે મોકલે છે. નકરી એના ભાઈમાં જ ધ્યાન દેસ, આપણામાં તો ક્યાં ધ્યાન જ દેસ. એ બધી ભક્તાણી બની ગઈ છે એને તો એવું જ લાગે છે. હવે એ કઈ એવી બધી પુણ્યશાળી નથી, એને શું લાગે છે કે હું આખો દિવસ જાપ કર્યા રાખીશ ને ભક્તિ કર્યા રાખીશ તો સાક્ષાત સોને દશામાં પરચો દેવા આવશે. હવે એને તો એવું લાગે કે આપણે માની છી. હા, સાચી વાત છે. ધતિંગ કરે છે, ધતિંગ ઢોંગ કરે છે, ખાલી દુનિયાને દેખાડે છે અને આપને દેખાડે છે. હા, આપને એ દેખાડવા માંગે છે ને. હું એને દેખાડીશ ભક્તિ કેમ કરાય ની. હવે એની ભક્તિ હું ખંડિત ન કરું તો મારું નામ ફેરવી નાખજે. હા હા, સાસુમાં તમારે કઈ કરવું જ પડે, આમ નામ કઈ થોડું હાલશે. હવે જો પૂજા, હું એવું કરીશ ને કે એના ઘર પરિવારમાં જ ખૂંચવા જવાની ને, ભક્તિ ભાવ તો ક્યાંય જવાનું. એની ભક્તિ નામ કહી દો ને તો મને કહેજે. અરે સાસુમાં, લાડવા ક્યાં લઈને જાઓ છો? દિવ્યાને દેવા જાઉં છું, એના ભાઈ હાટન. અરે ઉભારી ઉભારી આ લાડવા લઈને તમે એને દેવા જાઓ છો? અરે આ કાંઈ દેશી ઘી ના, હું એને બનાવી ખવડાવવા જાઉં એમ. અરે આ કાંઈ જેવા તેવા લાડવા નથી, આમાં મેં ઝેર નાખ્યું છે. ઝેર? ઝેર છે આમાં? અરે હા, કાંઈ દેશી ઘી ના હું લાડવા બનાવીને એને ભાઈને ખવડાવવા જાઉં એમ. અરે આમાં ઝેર નાખ્યું છે. જો એક એક લાડો બે ભાઈ ખાઈશી ને એટલે ઓલી દેરાણી આપોડી ધંધે લાગી જવાની. શું ભક્તિ કરતી હતી ને એ ભૂલી જવાની, એની ભક્તિ મુકાઈ જવાની બધી. વાહ સાસુમાં વાહ,
મીઠા મીઠા લાડવામાં ઝેર મિલાવીને દેવા જાવ છો? અલે જા જા, જલ્દી ના ભાઈ નિશાળે થી આવતા રહી ને, એટલે જલ્દી ખાઈ લ્યા ને, અને ધંધે લાગી જાય. જા જલ્દી જઈને દઈ આવ તું એને. એટલે હું દેવા જાઉં? હા હા, એને કહેજે માસીએ મોકલાવ્યા. અરે હા હા, કાંઈ વાંધો નહીં, હું દઈ આવજે. થોડુંક મીઠું મીઠું બોલજે, એટલે કાંઈ વિચાર્યા વગર ખાઈ જાય. અરે થોડું થોડું મીઠું મીઠું બોલીશ અને મીઠા મીઠા લાડવા એને દઈ દઈશ, એટલે પછી તો કામ તમામ. જા જા તું જા, હમણાં દઈ આવું. ભક્તિ મુકાતી કેમ નથી? અરે બેટા, તું ક્યાં જાસ? અરે ડોસીમાં, આ હું મારું કામ કરવા જાઉં છું, આગા જાઓ તમે. બેટા, પણ મને થોડું ખાવાનું હોય તો દે ને. અરે તમે ક્યાં અત્યારે ખાવાનું? મારે આ કામ કરવા જવાનું છે, બહુ જલ્દી માં શું, આગા જાઓ, મને જવા દો. પણ બેટા, મેં હવારનું એક રોટલો નથી ખાધો, મને થોડું કોઈ તો દે ને. તો મને શું લાગ્યો છો? અરે મારે આ કોકને પોગાડવાના છે. અરે ડોસીમાં, મારો રસ્તો રોકોમાં મને બહુ મોડું થાય છે, જવા દો, આગા જાઓ. અરે પણ બેટા, તારી પાસે આટલું બધું ખાવાનું છે, એમાંથી થોડુંક મને દઈ દે ને, એટલે મારું પેટ ભરાઈ જાહે, અને તું પછી જેને દેવા જાસ ને એને દઈ આવજે, એટલે એનું પેટ ભરાઈ જાહે. અરે આ ડોસીમાં એમ નહીં માને, ખોટે ખોટો મારો ટાઈમ બરબાદ કરશે, એના કરતા દઈ દેવા દે. આજે ડોસીમાં લઈ લ્યો. અરે ડોસીમાં, આવું કર્યું, આટલી બધી લાભ કરી અને લાડુ લીધો નહીં? બેટા જોઈ ધરાઈ ગઈ. અરે ડોસીમાં, તમે તો પણ બહુ કરી, ખોટે ખોટો મારો સમય બરબાદ કર્યો, અમે આગા જવા જવા દો મને. જય દશામાં. દિવ્યા, અલે આ સાસુ માં તારા હાટુ લાડવા મોકલાવ્યા. હા બેન, ઈવા મૂકી દો ને, હું તો જો આ પૂજા પાઠ માંથી કઈ નવરી નથી થાતી. હા હા, એ મૂકી દઉં છું. આમ જો તારા ભાઈ નિશાળે થી આવે ને, એટલે ખવડાવી દેજે. હો હા, ખવડાવી દે. ગરમા ગરમ ભણાયા છે, વર પાછા ઠંડા થઈ જાય, બગડી જાય, એટલે ખવડાવી દેજે. હો હા, ભૂલતી નહીં, ખવડાવી દેજે. હા હા, ઠેકતે હું જાઉં હવે. હા, લાડવા પડ્યા, ભાઈ ભાઈ ખાઈ લ્યો. લાડવા
અરે આજુ ખાલી મેં તો ખાવાનું નથી દેવું, આ નાગત સીધો એને દઈ દેવો છે. જેવો એ આ ડીશ ખોલવા જાય છે ને, તે ભેરો તો એને છું કરતો ચોટી જાય છે અને એની ભક્તિ એક ખાએ મુકાઈ જવાની. જોઈ જતું ભક્તિ શું કરે એ. અરે પણ સાસુમાં એમ નહીં, તમે આ એની હામે હામ તમે નાગ લઈને જઈશો તો પણ એને ખબર નહીં પડી જાય. હું તાર જેવી ગાંડી નથી. હવે આમાં નાગ છે એને નો કહેવાનું હોય, હું એને એમ કહીશ કે તમારા ભાઈ માટે હું ફૂલના હાર લઈ આવીશો અને તમારા ભાઈઓ આવે ને એટલે ફૂલના હાર પહેરાવી દેજો. આ ફૂલના હાર પહેરાવાથી તમારા ભાઈને ભણતરમાં પ્રગતિ થાય છે એટલે એ અહીંયા રાખવા તો દે ને, એના ભાઈઓ આવીને ખોલશે તે ભેડા તો ડસી જાય છે અને એની ભક્તિ બધી મુકાઈ જવાની. અરે હા સાસુમાં લાવ હું જઈને દયાવું ફટાફટ. અરે હા દેવા જાયજે, પણ આજુ ખેલે ઓલી ખેલા ઘોડે ન કરતી. અરે હા નહીં કરું. એને કહેજે કે તમારા ભાઈઓ આવે એટલે તરત આ હાર એને પહેરાવી દેજો કંઈ. અરે હા કાંઈ વાંધો નહીં એમ જ કહીશ. હા અને આ હારી આ ડીશ ખોલશે તી ભેડા તો નાગને ડસી જાય છે અને ઓની ભક્તિ તરત જ મુકાઈ જવાની. જો ને તું શું ભક્તિ કે ને કહેવાય ને એ એને યાદ નહીં રહે. હા ફટાફટ જાઉં. હા સરખું કામ કરીને આવજે. એ હા હા ભક્તિ મુકાતી કેમ નથી એની. તારા બે ભાઈ માટે હાર મોકલાવ્યા. તારા બે બે ભાઈ નિશાળી થયા ને એને કહીજે કે તરત આવીને પહેરી જ લે હાર. એની તરક્કી થાય એને આ હાર છે હો. હા એવા મૂકી દો. હવે એને તરત કહીજે કે એને પહેરી જ લે એમ. પૂજાબેન તમે અમારી હાટે કેટલું બધું કરો છો અને હું તમારી હાટે કાંઈ નથી કરી આગતી. હું તો દશામાં પૂજા પાઠમાંથી જ નવરી નથી થતી. હું ખબર હું તમારા આટલા બધા એસાનો બદલો કેમ ચૂકવી આગીશ. હા એ તો અમારી ફરજ બને, એ તો અમારે કરવું જ પડે. પણ જો ભૂલથી ને આવે ને એટલે એને કહીજે કે તરત જ આ હાર પહેરી લઈએ. હા હાથે ઠેકા હું જાઉં. હા જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. અરે હા હા હું એને દઈને જ આવી છું. હમ તો જો આ બેને તો કાંઈ નથી થયું, આ ઘોડા જેવા થઈને જઈ રહ્યા અને એના ગળામાં ફૂલના હાર ક્યાંથી આવ્યા શું ખબર. હે મેં તો નાગ મોકલાયો તો. હા તો હું એ જ દેવા ગઈ હતી જે તમે આપ્યું હતું. આવું કેમ બને. મેં તો કીધું ડીશ ખોલ્યા ભેરી તો નાગને ડસી જાય છે કીધું અને ઓલીની ભક્તિ તરત જ ભૂલાઈ જવાની કીધું. સાસુમાં મને એવું લાગે છે કે આ ઓલીના ભક્તિનું જ પરિણામ છે. હવે એવું ન હોય તો ઢોંગ કરે છે ધતિંગ કરે છે કે સાચું થોડી છે ભક્તિ ભાવ એની અંદર જ છે. હે વાત તો તમારી સાચી છે પણ આ કેમ થાય, આ બને કેમ. નાગ મોકલાય તો ના હાર કેમ બને. મને લાગે છે નક્કી કામણિયારી લાગે છે કઈક. હે આવું બને નહીં ક્યાંક સાચું કઈ ની માતાજી મદદ જ કરતા ને. હવે એવું ન હોય હજુ કઈક બીજું વિચારવું પડશે. મારી બેટીની ભક્તિ ભૂલાતી નથી લે. સાસુમાં પૂજાબેન મારા દશામાના વ્રતનું ઉજવણું હતું ને આની પ્રસાદી છે આલ્યો. પ્રસાદી છે કે બીજું કઈ છે. સાસુમાં પ્રસાદી છે ને બીજું શું હોય. ના ના આજકાલ તું કઈ કરત ને ઢોંગ ને ધતિંગ ને કાંઈ એમાં મંત્રી બંત્રી નથી લઈ આવી ને ચેરબેર રાખી નથી લઈ આવી ને. સાસુમાં તમે આ બધું શું કહો છો મને તો કાંઈ નથી સમજાતું. હા સાસુમાં આ કે કહે ઝેર નાખી લઈ આવી છે તો. અરે અમને તારો વિશ્વાસ જ નથી આવતો, તું તો આજકાલ વૈદાવારી થઈ ગઈ છો. સાસુમાં પણ અમારે તારી પ્રસાદી ખાવી નથી તને કીધું નહીં ને તો તારો પ્રસાદ.
લઈ જા. સાસુમાં તમે મારું અપમાન કરી નાખો, પણ આ દશામાની પરસાદી નું અપમાન કરો માં. અરે નથી જોતી તારી પરસાદી, તને કીધું ને તારી પર અમને વિશ્વાસ જ નથી. તું આજકાલ આ નાટક ને ઢોંગ ને ધતિંગ ને બધું કરે છે, એના જેવો તારો પરસાદ છે. નજો તો મારે તને કીધું ને. હા હા વહી જા, તું વહી જા, ઝેર વાળું લઈને વહી જા. સાસુમાજી કહેતા હોય ને સાચું જ કહેતા હોય. એવું બોલો મને, આ તો માં દશામાની પરસાદી છે, આને એવું ન કહેવાય. એ તું નાટક ક્યાં વિશે તને કીધું ને, નજો તો તારો પરસાદ. અમૃત બની જાય. અરે તને મેં કીધું ને કે નથી જોતી તારી પ્રસાદી, તું જા તારી પ્રસાદી જાય, લઈ જા નીકળ. દિવ્યા દિવ્યા સમજો, સાસુમાં હાજર થઈ ગયા. હા હા પૂજાબેન, સાસુમાં હાજર થઈ ગયા. દિવ્યા મને માફ કરી દે. દિવ્યા સાસુમાં, સાસુમાં તમે આ શું કરો છો? દિવ્યા અમે બહુ તારી આડે ખરાબ કર્યું છે, બહુ ખોટું કર્યું છે, અમને માફ કરી દે. હા દિવ્યા અમને માફ કરી દે, અમે તારી આડે બહુ ખોટું કર્યું. ના પૂજાબેન, માફી તમે મારી પાસે માંગો માં, માફી તમે દશામાં પાસે માંગો. દશામાં તો દયાળુ છે ને, તમને જરૂર માફ કરી દે. જય દશામાં, જય દશામાં, જય દશામાં. જી મારું વ્રત રાખશે ને એ મારી અમી દ્રષ્ટિને પાત્ર થશે. અને હા, જી કોઈ મારું અપમાન કરશે ને એ મારા ક્રોધનું ભોગ બનશે. તથાસ્તુ.
મારું નામ છે દિવ્યા. મારું નામ છે નિકિતા. મારું નામ છે અંકિતા. મારું નામ છે પૂજા. જો તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, મારી લંબી ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. દશામાની જય.